પવિત્ર ગણાતી એવી અષાઢી બીજના દિવસે રથયાત્રાના પવિત્ર પર્વની ઉજવણી અમદાવાદમાં ખૂબ રંગેચંગે કરવામાં આવી હતી, જેમાં કોમી એકતાના અને ભાઈચારાના દર્શન પણ થયા હતા. રથયાત્રાનો પર્વ એક અનોખો પર્વ છે, જેમાં દર વર્ષે એકવાર ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરનું ભ્રમણ કરવા નીકળે છે. સાથે સાથે જ આખું વાતાવરણ રંગમય અને આનંદ ઉલ્લાસમય બની જાય છે. રથયાત્રામાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી, તેની સાથે સાથે પોલીસ તંત્ર પણ સજ્જ થઈ ગયું હતું. તેમજ ઢોલ નગારા અને શરણાઈના અવાજથી આખું વાતાવરણનું સ્વરૂપ જ બદલાઈ ગયું હતું. સવારે 4 વાગ્યાની સાથે જ ગૃહમંત્રી અમિત શાહે ભગવાનના પ્રાંગણમાં આવીને સવારની મંગળા આરતીથી શરૂઆત કરી હતી. ત્યારબાદ ધીમે ધીમે જગતનો નાથ પોતાના ભક્તોને દર્શન આપતા આપતા આગળ વધ્યો હતો, જેમાં સંવેદનશીલ ગણવામાં આવતા એવા તમામ વિસ્તારોમાંથી પણ રથનું ખૂબ જ ભક્તિભાવથી મુસ્લિમ બિરાદરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કબૂતર ઉડાવી મુસ્લિમ બિરાદરો દ્વારા ખૂબ સુંદર કરવામાં આવ્યું છે. ખૂબ જ ભક્તિભાવ સાથે રંગચંગે રથયાત્રાની શરૂઆત અને અંત પણ કરવામાં આવ્યું હતું. મધ્યમાં આવતા મુસ્લિમ વિસ્તારો કે જેને સંવેદનશીલ માનવામાં આવતા હતા, એવી જગ્યા ઉપર પણ મુસ્લિમ બિરાદરો દ્વારા ખૂબ જ ભક્તિભાવથી રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને શાંતિના પ્રતિક સમાન એવા કબૂતરોને ઉડાવી હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈના નારાને સાર્થક પણ કરવામાં આવ્યો હતો. રથયાત્રામાં ભાઈચારા, પ્રેમ અને બંધુતા અને કોમી એકતાના દર્શન પણ થયા હતા. 142મી રથયાત્રાનો પાવન અવસર આવી પહોંચ્યો છે તે સમયે અત્યારે દરિયાપુર ખાતેથી રથયાત્રા પસાર થઈ ચૂકી છે. કોમી એકતાના પ્રતિક સમાન રથયાત્રામાં મુસ્લિમ બિરાદરો દ્વારા જે રીતે સ્વાગત કરવામાં આવ્યું છે અને જે રીતે અભિવાદન ઝીલવામાં આવ્યું છે, ત્યારે આપણી સાથે કેટલાક મુસ્લિમ બિરાદરો છે તેમને પૂછીએ, માહિતી લઈએ. રથયાત્રા પસાર થઈ છે, આપના દ્વારા સ્વાગત વિધિ કરાય, શું કહેશો? આજે ખૂબ આનંદની વાત છે કે મહારાજ શ્રીનો ભવ્ય મુસ્લિમ સમાજ તરફથી સ્વાગત કરવામાં આવ્યું દરિયાપુર લીમડી ચોકમાં. હું મ્યુનિસિપલ કાઉન્સિલર હસનલાલા, વર્ષોની પરંપરાથી અમે લોકો આ સ્વાગત કરીએ છીએ. મહારાજ શ્રી બંને મસ્જિદોના ટ્રસ્ટી કાલુ ચાચાને દાન આપે છે અને આ હંમેશા શાંતિ રહે અને અમદાવાદ શહેર અને દેશમાં શાંતિ રહે તો કોમી એકતાના પ્રતિકરૂપ એક શાંતિ સમિતિનો તરફથી અમે લોકોએ કબૂતર ઉડાયા અને શાંતિનો સંદેશો આપ્યો. આજે જે રથયાત્રા અહીંથી પસાર થઈ છે, મહારાજ શ્રીનો રથયાત્રાનું અમે સ્વાગત કર્યું છે. તમામ મુસ્લિમ બિરાદરોએ, મુસ્લિમ આગેવાનોએ કબૂતર ઉડાવી અને શાંતિના પ્રતીક રૂપે કબૂતર ઉડાવીને અમે સંદેશ આપ્યો છે કે આ વિસ્તારમાં અને આ શહેરમાં અને આ દેશમાં બંને કોમો ખૂબ જ સારી રીતે સહઅસ્તિત્વમાં રહે, જીવે અને આ દેશને પ્રગતિ આપે અને કોમી એકલાસ અને શાંતિનો વાતાવરણ બનેલું રહે અને રથયાત્રા એની મહિમા સાથે આ વિસ્તારમાંથી પસાર થાય. શરૂઆતના વર્ષોમાં વાત કરવામાં આવે તો અહીંયા તોફાન ને એવી બધી વાતો હતી, પરંતુ અત્યારે પ્રેમ ભાઈચારો એની વાતો હોય છે, કેટલું પરિવર્તન, શું કહેશો? પહેલાની ભૂતકાળની વાતોને ભૂલી જવાનું અમારા લોકોને બધા આગેવાનોની અથાગ મહેનતના લીધે આજે જે પરિણામ મળેલું છે એ તમે જોઈ શકો છો કે અમારે અહીંયા આગળ તમામ હિન્દુ મુસલમાન બધા ભેગા મળી રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરે છે. મહારાજને પાઘડી ઉડાડે છે, શાંતિને દૂધ કબૂતર ઉડાડે છે, એવી રીતે દરેક વખતે અમે કંઈ ને કંઈ અમે નવું કરીએ છીએ ને હંમેશા અમન શાંતિ ભાઈચારો રહે એવી અમારી ભાવના છે. અમારી ભાવના એ છે કે રામ કે મંદિર મેં દિયા કબ જલે, જિસકે ઉજાલે મેં કુરાન પડા જાય, મજબ નહીં શીખાતા આપસ મેં બે રખના, હિન્દી વતન હિન્દુસ્તાન અમારા, મજબ નહીં શીખાતા આપસ મેં બે કરતા હિન્દી વતન હિન્દી અમારા, જે રીતે વાત કરવામાં આવે છે સાચા અર્થમાં રથયાત્રાને સાર્થક થઈ છે ત્યારે જોવાનું રહ્યું કઈ રીતે ભાઈચારાની ભાવના આમ જ યથાવત રહે છે. કેમેરામેન રશીદ શેખ સાથે રવિ રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.